આવડવું જોઈએ, એ બાળક ગ્લોબલ પર્સપેક્ટિવથી વિચારે. એટલે બધાને અત્યારે એમ થઈ ગયું છે કે અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવું જોઈએ. અને એનું પરિણામ શું આવ્યું કે એક અસમાનતા સર્જાઈ, ગુજરાતી મીડિયમવાળા અંગ્રેજી મીડિયમવાળા. ગુજરાતી મીડિયમવાળા એની અન્ડરસ્ટેન્ડિંગ હોય, એનો સ્કોર પણ હોય, પણ એ કોમ્પિટિટિવ એક્ઝામમાં ન સારું કરી શકે. કેમ? કારણ કે એને અંગ્રેજી નથી આવડતું. તો આ જે અંગ્રેજી મીડિયમ ને ગુજરાતી મીડિયમ ને અંગ્રેજી ને ગુજરાતી, એ પ્રશ્ન આપણે ત્યાં એક મોટી અસમાનતાની ખાઈ સર્જવાનો છે. એટલે આપણે એ નક્કી કરવું જોઈએ કે બંનેને બેલેન્સ કરવું જોઈએ. શા માટે અહીંયા ઇન્ટરનેશનલ સ્કૂલો હોય અથવા તો ડીપીએસ હોય કે પેલી હોય, શા માટે વિદ્યાર્થીને પોતાની એક માતૃભાષા ન આવડવી જોઈએ? માતૃભાષાને કદી ગૌણ સબ્જેક્ટ તરીકે ન લેવાય, એ તો ફરજિયાત હોય. અંગ્રેજી બધાને આવડવું જોઈએ. અંગ્રેજીની હું વિરોધી નથી, પણ અંગ્રેજી અને ગુજરાતી આ બંનેના છોકરાઓ વચ્ચે જે અસમાનતા સર્જાય છે અને એને લીધે જે મ્યુનિસિપાલિટીની સ્કૂલ છે અને ઇન્ટરનેશનલ સ્કૂલ છે, આ બંને વચ્ચેની જે ખાઈ છે, એ ખાઈ એ જો વધતી જશે તો સમાજમાં એક મોટો પ્રશ્ન ઊભો થશે. કારણ કે એ બંનેના આદર્શો, વિચારો, મૂલ્યો, પરિસ્થિતિ, પરીક્ષાઓ બધું જ જુદા પ્રકારનું છે. એટલે આ એક પ્રશ્ન અસમાનતાનો ભવિષ્યમાં બહુ મોટા પાયે સર્જા છે અને એ માટે આપણે સૌએ તકેદારી લેવી જરૂરી છે. કારણ કે એક બાજુ વિદ્યાર્થીઓને આપણે કહીશું કે તું ક ને ખ ને એવું લખ ને તો નથી આવડતું. કેમ? અમે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ છીએ. અને બીજી બાજુ વિદ્યાર્થીઓને કહીએ છીએ કે તું થોડું 5 વાક્યો અંગ્રેજીમાં લખ ને તો એને નથી આવડતું. તો આ પ્રકારની અસમાનતા એ નથી. બીજો છે શિક્ષણમાં મહત્ત્વનો પ્રશ્ન થવાનો છે, એ અસમાનતા સરકારી અને ખાનગી શિક્ષણ, ગ્રાન્ટેડ કોલેજ અને પ્રાઇવેટ કોલેજ. સરકારી સ્કૂલોમાં તમે જુઓ ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ માટે સરકાર જે પ્રયત્ન કરે છે અને છતાંય ત્યાં જે વિદ્યાર્થીઓ આવે છે અને જે ખાનગી શિક્ષણ છે એમાં વિદ્યાર્થીઓ આવે છે, આ બંનેમાં ઘણો તફાવત છે. એટલે આપણે પહેલાં તો આપણું માનસ બદલવાનું છે કે માનો કે આપણે ગવર્મેન્ટમાં છીએ, આપણે શિક્ષણમાં છીએ, તો આપણે આપણા બાળકોને ખાનગી શિક્ષણ કરતાં સરકારી શાળામાં શિક્ષણ મળે એ અંગેની જોગવાઈ કરવી જોઈએ. કારણ કે સરકારી શાળામાં એવું નથી, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, ત્યાં અધ્યાપકો છે, શિક્ષકો છે, ક્વોલિફાઈડ છે, અને છતાંય કેમ આ બંને પ્રકારની અસમાનતા આપણે ત્યાં સર્જાય છે? આ પ્રશ્ન એ આપણે એક ખાનગી વર્સિસ એનો વિચારવાનો છે. અને એક આ પણ પ્રશ્ન છે આપણે ત્યાં કે શિક્ષિત બેકારીનો. આપણે ત્યાં જો યુજીસીના ડેટા જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોમાં બહુ જ પ્રશ્નો આપણે ત્યાં સર્જાયા, એમાંનો એક પ્રશ્ન શિક્ષિત બેકારીનો છે. આજે સ્કિલ હશે એને જોબ મળે છે, પણ પોસ્ટ ગ્રેજ્યુએટ હશે, એમ ફિલ હશે, પીએચડી હશે, એને જોબ નથી મળતી. એટલે સરકારની એક જાહેરાત આવે છે અને હજારો લોકો લાઇનમાં ઊભા રહે છે. આ એક ઇનઇક્વાલિટી આપણે ત્યાં છે. બ્રેન ડ્રેનનો પ્રશ્ન ઊભો થવાનો છે. કારણ કે આપણે ભણાવીએ છીએ, આપણે ડૉક્ટર બનાવીએ, આપણે એન્જિનિયર બનાવીએ અને પછી જતા રહે પરદેશ. કેમ? કે એમને એમ થાય છે કે જાણે અમારી સ્કિલ, અમારી બુદ્ધિ ક્ષમતા એ વિદેશમાં વધારે ડેવલપ થાય છે. તો શા માટે આપણે રિવર્સ બ્રેન ડ્રેન ના કરીએ? અને એ બ્રેન ડ્રેન એટલે આપણું જે બુદ્ધિધન બીજે જતું રહેશે તો આપણો દેશ તો પાછો ત્યાં ને ત્યાં જ રહેશે. એટલે આજે આપણે હવે એવો સમાજ ઊભો કરવાનો છે કે બીજા દેશોના જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે એ આપણે ત્યાં આવે અને આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આપણે ત્યાં રહે અને આપણા દેશને કઈ રીતે ડેવલપમેન્ટ થાય એનો વિકાસ કરે, તો શું થશે કે આ વિકસિત દેશને આપણે અલ્પવિકસિત ને અર્ધવિકસિત ને એ બધામાં આપણે એક પ્રકારની ઇક્વાલિટી લાવી શકીશું કે ના, ઇન્ડિયા પણ છે. અને એ અસમાનતાનો પ્રશ્ન એ રહેશે નહીં. એટલે બ્રેન ડ્રેન આપણે ત્યાં જે મોટા પાયે થાય છે, નો ડાઉટ એમાં આપણો પોતાનો પણ પ્રશ્ન છે કે આપણે જ આપણા બાળકોને એ રીતે મોકલીએ છીએ કે એનો વિકાસ થાય. વિકાસ થાય એ માટે પરદેશ જાય, એ માટે બીજી ઇન્સ્ટિટ્યૂટમાં જાય, એ આવકાર્ય છે. પણ સાથે સાથે આપણે એવી સંસ્થાઓનું હવે નિર્માણ કરવાની શરૂઆત થઈ ચૂકી છે કે જેથી કરીને આપણું જે બુદ્ધિધન છે એ બુદ્ધિધન અહીંને અહીં રહી શકે. એટલે બુદ્ધિશાળી
અને ઓછા બુદ્ધિશાળીની જે ખાઈ છે એને બદલે સ્કિલ વર્કર ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આપણે ત્યાં આવે એ પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે ગુણવત્તાનો. શિક્ષણમાં સંખ્યાત્મક આપણે ત્યાં વિકાસ થયો, પણ એની ગુણવત્તાનું શું? તમે ચિત્રમાં જોઈ શકશો કે એક બાજુ નીતા અંબાણીને અનિલ અંબાણીને એ બધા પોતાની જે સ્કૂલો શરૂ કરી એમાં વિશેષ પ્રકારનું શિક્ષણ અપાય, બીજી બાજુ માસ સમૂહમાં શિક્ષણ અપાય, એક બાજુ સ્ટેનફર્ડ યુનિવર્સિટીવાળા હોય, બીજી બાજુ મ્યુનિસિપાલિટી શાળાના હોય, તો ક્યાં આપણે ક્વોલિટેટિવ એજ્યુકેશનની વાત કરીશું? અને એ ક્વોલિટેટિવ એજ્યુકેશનને આપણે કયા સમૂહ તરફ દોરી જઈશું? કારણ કે આપણે ત્યાં તો આ પ્રકારના વર્ગોની વચ્ચેની ખાઈ વધતી જાય છે. તો માસ સમૂહમાં માસ લોકોને કેવી રીતે એજ્યુકેશન આપીએ કે જેથી કરીને અસમાનતાની ખાઈ એ શિક્ષણમાં દૂર થાય, એ એક પ્રશ્ન આપણે ત્યાં બહુ જ મહત્ત્વનો છે. બીજું આપણે ત્યાં પ્રશ્ન છે એ સ્ત્રી શિક્ષણના છે. સ્ત્રી શિક્ષણના પ્રશ્નો આપણે ત્યાં મુખ્યત્વે ત્રણ છે. પહેલું તો એ છે કે આજે પણ આપણે જો ડેટા જોઈએ તો માત્ર શાળામાં નામાંકન થવું એ પ્રશ્ન નથી, પ્રશ્ન એ છે કે એમાં ટકી રહેવું. બીજું એ છે કે ગ્રામીણ સમુદાય અને આદિવાસી સમુદાય એમાં જે બહેનો શિક્ષણ લે છે એની સિચ્યુએશન તમે જુઓ. એને ભણવું હતું પણ એ તક નથી મળી, એની પછીની જનરેશન એ ભણવા માંગે છે. એટલે સ્ત્રીઓના શિક્ષણનો પ્રશ્ન આજે પણ રહ્યો છે. ઉચ્ચ શિક્ષણમાં સ્ત્રીઓ એટલી નથી જઈ શકતી. આજે જો આપણે યુજીસીના ડેટા જોઈએ તો આજે પણ 100% સ્ત્રીઓ પ્રાથમિક શાળામાં હોય એમાંથી કેટલી બહેનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની યુનિવર્સિટી કક્ષાએ જાય છે. શિક્ષણમાં બહેનોએ સારી એવી સંખ્યાત્મક રીતે વિકાસ કર્યો છે, પણ હજી ઉચ્ચ શિક્ષણ પ્રત્યે માતા પિતા કેટલાક કુટુંબોમાં જે થોડા ઉપેક્ષિત રહે છે એને આપણે પેલા કરવાના છે. અને સંશોધનમાં બહેનો ડિગ્રી લે મહત્ત્વનું નથી, 54% બહેનો 51% બહેનો હજી પણ આર્ટ્સમાં જાય છે, હવે એનો પ્રવાહ બદલાયો છે. તો બહેનોએ એવા પ્રકારનું શિક્ષણ લેવાનું છે કે જેથી કરી અને એ સમાજને ઉપયોગી થાય. આજે શિક્ષણનો જે સમગ્ર માહોલ છે એમાં ટેકનિકલ એજ્યુકેશન, આઈટી એજ્યુકેશન પણ સોશિયલ સાયન્સીસ પણ એટલા જ મહત્ત્વના છે, લિબરલ આર્ટ્સ પણ એટલા જ મહત્ત્વના છે. એટલે શિક્ષણ માટેની જે સંસ્થાઓ છે, શિક્ષણ માટેની જે યોજનાઓ છે અને શિક્ષણ માટેના જે સંશોધનો થાય છે, એના માટેના જે વિસ્તરણ કાર્યક્રમો થાય છે, આ બધામાં જો આપણે આપણા સમાજમાં શિક્ષણ આપીશું તો મને એવું લાગે છે કે શિક્ષણને લીધે અસમાનતા દૂર થશે. કારણ કે અસમાનતાનો પાયો એ નિરક્ષર છે અને એ નિરક્ષરતાને આપણે દૂર કરી છે, પણ હજી આપણે જો એને વધુ ને વધુ ગુણવત્તાસભર બનાવીશું તો લોકોના માનસમાં ચોક્કસ પરિવર્તન આવશે. અને લોકોનું માનસ બદલાશે તો શું થશે કે લોકોને એમ થશે કે ના, આ પ્રશ્ન બરાબર નથી. લોકોનું માઇન્ડ થોડું બ્રોડ થશે અને જે છે એ પરિસ્થિતિમાં પોતે પોતાની રીતે નિર્ણય લેતા થશે, અને એ નિર્ણય લેતા થશે તો સમાજના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ થશે. તો મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી એમાં શરૂઆતમાં આપણે એ રજૂઆત કરી કે અસમાનતા કેમ સામાજિક સમસ્યા છે, સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી આપણે સામાજિક સમસ્યાની ચર્ચા કરી, અસમાનતાના જુદા જુદા કારણોની ચર્ચા કરી, એના પરિણામોની ચર્ચા કરી, અને છેલ્લે કયા કયા ક્ષેત્રમાં અસમાનતા જોવા મળે છે અને એમાં શિક્ષણમાં કયા પ્રકારની અસમાનતા જોવા મળે છે અને એને દૂર કરવી હોય તો આપણે કઈ રીતે સહિયારા પ્રયત્નોથી દૂર કરી શકીએ અને સમાજને એક સમાનતાના માર્ગે વાળી શકીએ એ બધું આપણે સાથે મળીને વિચારવાનું છે. ધન્યવાદ.
સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.